નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી કલસોનો પાઠ એક પૂરો કર્યો ને, પેલો પાઠ પૂરો આપણે બરાબર એસએમએમ પરથી આપણે સમજી લીધું. તમે પાકું કરેલું જ હશે બધામાંથી એવી હું આશા રાખું છું. કર્યું છે ને પાકું બધાએ કે નથી કર્યું? બધાએ પાકું કરેલું જ હશે. હવે આજે આપણે શું કરવાનું છે? તમને બધાને મંથલી પેપર સાઈડ મોકલેલી છે, મોકલી દીધી છે ને પેપર સાઈડ, બધાએ જોઈ લીધી હશે. જોઈ લીધી છે, ખબર પડી ને પેપર સાઈડમાં. ન સમજાણી હોય તો જો અત્યારે હું બોર્ડ ઉપર તમને આખી પેપર સ્ટાઇલનું રિવિઝન કરાવું છું. કેવી રીતે લખવાનું, કેવી રીતે પૂછાય, આ બધું તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું છું બરાબર. તો ચાલો, તમારી સાદી નોટ, પેન્સિલ અને ઇરેઝર આ ત્રણેય વસ્તુ સાથે રાખી અને વિડીયો સામે ગોઠવાઈ જાઓ. ચાલો, લઈ લીધી ત્રણે ત્રણ વસ્તુ, પેન્સિલ, ઇરેઝર અને નોટબુક. નોટબુક વગર તો લખશો શેમાં બરાબર ને? એટલે આ વસ્તુ તો આપણને ફરજિયાત જોઈશે. હવે આપણે પેપર સ્ટાઇલ શરૂ કરીશું. તો તમારા બધાનું ધ્યાન વિડીયો સામે પેપર લખવા ફરજિયાત છે. આ પહેલી વસ્તુ બરાબર કે આપણે પેપર આવે જે કંઈ તમને પેપર અમે અહીંથી આપીએ ત્યારે તમારે લેસનની નોટ તમારી અહીંયા લઈને આવવાની છે અમને બતાવવા માટે બરાબર. પછી તમે પાછા જ્યારે પેપર આપવા આવશો ત્યારે અમે તમને ચેક કરી અને ફરીથી પાછી આપીશું. તો એ ફર ભૂલવાનું નથી, લેસનની નોટ લઈ આવવાનું, પેપર ફરજિયાત લઈ જવાના છે. સારી રીતે, સારા અક્ષરે, વ્યવસ્થિત રીતે બે શબ્દ વચ્ચે જગ્યા છોડી સરસ મજાના અક્ષર કહી અને લખવાના છે. અને કેવી રીતે લખવાના છે? મોઢે જોઈ જોઈને લખવાના નથી. આટલો તો વિશ્વાસ રાખો ને તમારો કે નહીં? માનશો ને એટલું કીધું કે દીદીએ કીધું છે કે આપણે જોઈને નથી લખવાનું, આપણે મોઢે જ લખવાનું છે. તો તમે મોઢે જ લખશો બરાબર. તો ચાલો હવે શરૂ કરીએ. આપણે તમારો કલસો વિષય, કયો વિષય છે કલસો, એમાં પ્રશ્ન પેલો અ, પ્રશ્ન એક અ, આ રીતના પ્રશ્નો છે તમારે. એક અમાં શું આપી છે સૂચના કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. આ રીતની સૂચના આપેલી છે તમને કે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એના માર્ક્સ કેટલા છે? 3 માર્ક્સ. કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ. આનો મતલબ શું કે આની અંદર તમને 3 વિકલ્પો પૂછાશે. કેટલા? 3 વિકલ્પો પૂછવામાં આવશે બરાબર. તો જુઓ કઈ રીતે વિકલ્પ આવે. ધારો કે જો આ ઉદાહરણ છે, યાદ રાખજો, આ જ વસ્તુ પરીક્ષામાં આવે એવું નથી. સમજાઈ ગયું? આ ફક્ત ઉદાહરણ માટે, પેપર સ્ટાઇલની સમજૂતી માટે છે. ધારો કે તમને અહીંયા એક વિકલ્પ આપેલો છે, પેલો વિકલ્પ આપ્યો છે કે સિંહ ક્યાં
સુવે છે. આવું આપેલું છે ને તમારે એસએમમાં વિકલ્પ, સિંહ ક્યાં સુવે છે. આવું આ એક તમારા એસએમની અંદર તમને વિકલ્પ આપેલો જ છે. પછી એના બાજુમાં તમને અહીંયા આ રીતે એક ચોરસ ખાનું આપવામાં આવશે પેપરની અંદર. આ રીતે બાજુમાં એક ચોરસ ખાનું આપવામાં આવશે અને નીચે એના વિકલ્પો લખેલા આવશે. અ ઘરમાં, બ રસ્તા પર, ક બોર્ડમાં અને ડ ઝાડ. બરાબર, આ રીતે ચાર વિકલ્પો તમને આપેલા હશે. એમાંથી જે જવાબ સાચો હોય એનો ક્રમ તમારે આ ચોરસમાં લખવાનો રહેશે. તો સિંહ ક્યાં સુવે છે? ઘરમાં, રસ્તા પર, બોર્ડમાં કે ઝાડ પર? ક્યાં સુવે? હા, બોર્ડમાં. બરાબર ને, સિંહના ઘરને શું કહેવાય છે? બોર્ડ. તો શું જવાબ આવશે? ક. તો અહીંયા આ ચોરસની અંદર આપણે શું લખવાનું? ક. સમજાઈ ગયું વિકલ્પો કેવી રીતે લખવાના છે, વિકલ્પનો જવાબ કેવી રીતે લખવાનો? આ ખબર પડી ગઈ તમને? પડી ગઈ ખબર? હવે આવી જ રીતે ત્રણ વિકલ્પ આપશે. આ બે એક તમને ઉદાહરણ માટે આપ્યું છે, આવી જ રીતના બીજા બે વિકલ્પો પણ હશે. એટલે કે પેપરની અંદર ત્રણ વિકલ્પો આપેલા હશે. બરાબર, હવે ત્યાર પછી પ્રશ્ન એક બ. પ્રશ્ન એક બ એમાં સૂચના શું આપી છે? કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. આવી સૂચના તમારે બીજા ધોરણમાં પણ આવેલી છે એટલે તમને ખબર તો હોય જ, સાચા ખોટાની નિશાની કરવાની. બરાબર, હવે આની અંદર તમને ધારો કે આપેલું હોય કે ભાઈ ચક્કો અને ચક્કી માળામાં રહે છે. પેલું તમને આપ્યું છે કે ચક્કો અને ચક્કી માળામાં રહે છે. આ રીતનું તમને વિધાન આપેલું છે, બાજુમાં આ રીતે જગ્યા આપેલી છે. બરાબર, હવે આમાં સાચા કે ખોટાની તમારે નિશાની કરવાની છે. ચક્કો અને ચક્કી માળામાં રહે છે, સાચું છે કે ખોટું છે? સાચું છે ને? તો અહીંયા તમારે સાચાની નિશાની કરવાની. આના માર્ક્સ કેટલા છે તમારે? કેટલા માર્ક્સ છે? આ બે માર્ક્સ. કેટલા માર્ક્સ છે? બે માર્ક્સ. બરાબર, તો આવા સાચા ખોટા છે એ પણ બે પૂછાશે. કેટલા પૂછાય? બે. આ એક તમને મેં ખાલી ઉદાહરણ રૂપે લખાવેલું છે, એમાં તમને બીજા બે પૂછાશે. એક આ સાચું હોય, ખોટું હોય, જે કંઈ હોય એ તમારે એમાં નિશાની કરવાની રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન, આ પ્રશ્ન એક આખો પૂરો થઈ ગયો આપણો. બરાબર, હવે કેટલામાં આવે પ્રશ્ન બે? કેટલામો પ્રશ્ન આવશે? પ્રશ્ન બે, જેને લખવાનું કદાચ બાકી રહી ગયું હોય તો વિડીયો પુશ કરીને, સ્ટોપ કરીને ફરીથી લખી અને પાછો આખો વિડીયો જોવાનો. બરાબર, હવે ત્યાર પછી
નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. આવી તમારી પેપર સ્ટાઇલની અંદર સૂચના છે, બરાબર. એમના માર્ક્સ કેટલા છે? ચાર. કેટલા માર્ક્સનો આ પ્રશ્ન છે? ચાર માર્ક્સ. તો એમાં પ્રશ્ન પણ કેટલા આવશે? ચાર. કેટલા પ્રશ્ન આવશે? ચાર. જેટલા માર્ક્સનો પ્રશ્ન છે એટલા અંદર માર્ક્સ આવશે, બરાબર. તો હવે એમાં ધારો કે તમને પહેલો પ્રશ્ન પૂછે. પ્રશ્ન તમારા એસેમાંથી પણ આવે અને પાઠ્યપુસ્તકમાંથી પણ આવે, ગમે તેમાંથી આવી શકે છે, બરાબર. એટલે તમારે એ રીતે તૈયારી કરવાની છે. ધારો કે પ્રશ્ન એ કહેવો કે પીકુબેનને શું બહુ ગમતું. આ પહેલો પ્રશ્ન છે. ટીકુ બ એ ન ને શું બહુ ગમતું. આ રીતનો પ્રશ્ન પૂછેલો હશે, બરાબર. ત્યાર પછી નીચે તમને થોડી બે લીટી ત્રણ લીટી એવી જગ્યા આપેલી હશે જવાબ માટે. આ રીતે નિશાની કરી અને અહીંયા જગ્યા આપેલી હોય એમાં તમારે જવાબ લખવાનો. એટલે શું બહુ ગમતું હતું? પાકું કર્યું હોય તો તમને યાદ જ હોય. શું ગમતું હતું? કયો જોઈએ? શું ગમતું હતું? વાંચવાનું, બરાબર. પણ ખાલી વાંચવાનું એટલું આપણે નથી લખવાનું. ખાલી વાંચવાનું એટલું લખીએ તો આપણો જવાબ ખોટો પડે. કારણ કે સૂચના શું આપી છે? એક એક વાક્યમાં જવાબ લખવાનો. એટલા માટે આખા વાક્યમાં જવાબ લખવાનો, બરાબર. એ ભૂલવાનું નહીં. તો આપણો જવાબ આપણે લખીશું ટીકુ બહેનને વાંચવાનું બહુ ગમતું ને એમને. તમને ગમે છે વાંચવાનું? ટીકુબેનને તો વાંચવાનું બહુ ગમતું હતું. તમને ગમે છે કે નથી ગમતું? જો આ આપણે એક જ પ્રશ્ન લીધો, કેટલા લખ્યા? એક પ્રશ્ન. આવી જ રીતે તમને ચાર પ્રશ્ન પૂછવામાં આવશે. કેટલા પૂછવામાં આવશે? ચાર પ્રશ્ન. તમારે એ ચારે ચાર પ્રશ્નના આ રીતે ઉત્તર લખવાના રહેશે. ભૂલવાનું નથી, બરાબર. ઉપરની લીટીને હડાઈને સરસ રીતે જવાબ લખવાના છે, બરાબર. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન ત્રણ. પ્રશ્ન ત્રણ અ એમાં શું કીધું છે તમને? ત્રીજો અ પ્રશ્ન શું છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. શું પ્રશ્ન છે? કે નીચેની ખાલી જગ્યા પૂરો. આવો પ્રશ્ન છે. માર્ક્સ કેટલા છે એના? તમારી પેપર સ્ટાઇલમાં આપ્યા છે એટલે તમને ખબર જ હોય. કેટલા માર્ક્સની છે? બે માર્ક્સ. કેટલા છે? બે માર્ક્સ. તો એ પૂછાય પણ કેટલી? બે. કેટલી પૂછાશે? બે, બરાબર. તમારે બરાબર બાકી કરવાની છે. હવે આમાં તમને ખાલી જગ્યા આપેલી હોય કેટલી, ધારો કે ઉદાહરણ જ છે, બરાબર. એક ખાલી જગ્યા આપી છે કે ટીકુ બહેન ખાલી જગ્યા નીચેથી મળ્યા. આવી ખાલી જગ્યા પૂછેલી હોય તમારે, બરાબર. ખાલી જગ્યા કોણ કોણ હોય આ રીતની પૂછી હોય તો તમારા અહીંયા સાચો જવાબ જે આવતો હોય તે લખવાનો. ટીકુબહેન ખાલી જગ્યા નીચેથી મળ્યા. અહીં શું આવશે? ક્યાંથી મળ્યા હતા ટીકુબહેન? યાદ છે કોઈને? બોલો જોઈએ.
વેરી ગુડ, પાકું કરી લીધું ને બધાએ? પલંગ નીચેથી ક્યાંથી મળ્યા? પલંગ નીચેથી મળ્યા. થઈ ગયું. હવે આવશે પ્રશ્ન ત્રણ બ. પ્રશ્ન ત્રણ બ શું પ્રશ્ન છે એમાં? કે ઋતુ ઓળખો અને લખો. ઋતુ ઓળખો અને લખો. ઋતુ ઓળખો અને લખો એના માર્ક્સ કેટલા છે? બે. કેટલા માર્ક્સ છે? બે. આપણે તમને મેં સમજાવેલું છે કે કઈ રીતનું આવે. કોઈ પણ ઋતુ વિશેનું એક વાક્ય આપેલું હોય એના ઉપરથી તમારે એ શું છે એ કહેવાનું. બરાબર? ધારો કે અહીંયા આપણે એક વાક્ય લખીએ છીએ કે ભાઈ, પેલું વાક્ય લખેલું છે કે બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. પછી એની સામે આ રીતે એરો કરી અને તમને લીટી આવી હોય કે ત્યાં તમે જવાબ લખો. તો એ કઈ ઋતુમાં ભીંજાઈ જાય પાણીથી? વાંદરા ભીંજાઈ જાય પાણીથી કઈ ઋતુમાં ભીંજાઈ જાય? પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ આ બંને રિવિઝન કરીશું.